વાલી બહેનો, સૌ પ્રથમ આપ સર્વને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા. આજના આ ખાસ દિવસે સ્ત્રીઓ પ્રત્યે ઈસુનું વલણ તે વિષયમાં હું તમારી સાથે વાર્તાલાપ કરવા માંગુ છું. શું તમે કદી એક સ્ત્રી તરીકે તમારી યોગ્યતા કે મૂલ્ય સંબંધી વિચાર કર્યો છે? તમારા અભિપ્રાય મુજબ સ્ત્રી હોવું તે એક લાભો છે કે બલિદાનની બાબત છે? જો તમને જાતિ પસંદ કરવાની તક આપવામાં આવે તો શું તમે સ્ત્રી બનવાનું પસંદ કરશો? આ બધા પ્રશ્નો બહુ અઘરા છે અને દરેક સ્ત્રી પોતાના માટે કેવી લાગણી ધરાવે છે તેના આધારે દરેક સ્ત્રીની પાસે તેના જુદા જુદા જવાબો પણ હશે. શું તમને કદી નિર્બળ હોવાની, અસલામતીની અને બીકની લાગણી થાય છે? તમે જાણો છો કે આવી લાગણી ના થવી જોઈએ, તો પણ શું તમે કદી આવી લાગણીનો અનુભવ કર્યો છે? જો હા, તો તમે એકલા નથી. તમારા જેવી અનેક સ્ત્રીઓ છે જેઓ એવું અનુભવે છે કે તેઓ કોઈ કામ સારી રીતે કરી શકતા નથી, અથવા તેઓ જન્મ્યા જ ના હોત તો સારું થાત. જો આપણું સ્વાભિમાન અને પોતાની જાત પ્રત્યેની સભાનતા મજબૂત હોય તો આપણે ખરેખર કોણ છીએ તે સમજી શકાય છે, અને તેથી પોતાની જાત પ્રત્યે આપણને આદર અને સન્માન હોય છે. એનો અર્થ એવો નથી કે આપણે સ્વકેન્દ્રિત અથવા અભિમાની છીએ, પણ તેનો અર્થ એવો થાય કે આપણે કોણ છીએ તે અંગે આપણી પાસે સાચું અને ચોક્કસ ચિત્ર છે. જ્યારે આપણામાં પોતાના માટે નકારાત્મક વિચારો અને લાગણીઓ આવે છે ત્યારે તે આપણા માટે એક ચેતવણી છે કે આપણે પોતાનું મૂલ્ય ઓછું આંકી રહ્યા છીએ. સ્ત્રીઓ માટે ઈસુનો દ્રષ્ટિકોણ કેવો હતો? ઈસુ સ્ત્રીઓની સાથે કેવો વ્યવહાર રાખતા હતા? અનેક વિદ્વાનો એવું કહે છે કે મનુષ્ય પુત્ર તરીકે ઈસુ સ્ત્રીઓ પ્રત્યે અસામાન્ય લાગણીઓ ધરાવતા હતા, અને સુવાર્તાઓ પણ આ બાબતને સ્પષ્ટ કરે છે. સ્ત્રીઓ માટે ઈસુ પાસે ખરેખર અસાધારણ ખ્યાલ અને વલણ હતું. તે તો મસીહ હતા અને તે દેવનું રાજ્ય પૃથ્વી પર સ્થાપવા માટે આવ્યા હતા. તે તો આ જગતમાં જીવવા, મરણ પામવા અને આખા જગતને શુભ સંદેશ આપવા આવ્યા હતા. જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે અને તેમની પાછળ ચાલે તેઓને બચાવવા ઈસુ આવ્યા હતા. તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થતો હતો. વાલી બહેનો, એક સ્ત્રી તરીકે ઈસુના માટે હું કેટલી મૂલ્યવાન છું તે હું જાણું છું. બાઇબલ આ વાતની સાબિતી આપે છે કે સામાજિક મર્યાદાઓ હોવા છતાં ઈસુએ સ્ત્રીઓનો સ્વીકાર કર્યો, તેઓને સાજાપણું આપ્યું, તેઓને માફી આપી અને તેઓને શિક્ષણ પણ આપ્યું. આજે પણ ઈસુ ખ્રિસ્ત એવા જ છે, પ્રેમાળ, કાળજી લેનાર, કરુણા રાખનાર, સાજાપણું આપનાર, આપણા માલિક અને તેથી વિશેષ આપણા ઉદ્ધારક અથવા બચાવનાર. મારી વાલી બહેનો, ઈસુ ખ્રિસ્તમાં મળેલ મુક્તિની આ ખાતરી સાથે આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરીએ. આપ સર્વને TWRની આશાવાન સ્ત્રીઓ તરફથી હેપી વિમેન્સ ડે.